ત્યારે આજે રજૂ થનારા બજેટને લઈ સૌરભ પટેલે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. સાંભળીએ શું કહ્યું સૌરભ પટેલે. વિશ્વાસ છે કે આ વખતે આદરણીય નીતિનભાઈ પોતાના અનુભવ આ સરકારમાં વર્ષોથી છે, લોકોની જરૂરિયાત શું છે જાણે છે, એટલે ચોક્કસ કહી શકાય કે પ્રજાલક્ષી બજેટ આ વખતે નીકળશે. જીએસટીના અમલ બાદ ટેક્સેશનની દ્રષ્ટિએ કયા પ્રકારનું ફેરફાર હવે બજેટમાં રહેશે, મતલબ કર દરખાસ્ત બાબતમાં? જીએસટી આવ્યા પછી જે ટેક્સેશનનું માળખું છે કે કઈ પ્રોડક્ટ ઉપર કેટલો ટેક્સ રાખવો એ જીએસટી કાઉન્સિલ નક્કી કરતું હોય છે. એટલે કેન્દ્ર સરકારનું બજેટ હોય કે ગુજરાત સરકારનું બજેટ હોય, જે કર હોય કે કઈ પ્રોડક્ટ્સ ઉપર કેટલો લેવું એ સંપૂર્ણપણે જીએસટી કાઉન્સિલ નક્કી કરતું હોય છે.